आ तो बात थी नवसारीनी के ज्यां भारे वरसादने पगले जलभंबाकારની स्थिति સર્જાઈ। વાત હવે વલસાડની કે જ્યાં ભારે વરસાદથી ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે। વલસાડ શહેરની ખેરગામ તાલુકાના 40 ગામને જોડતા પુલ પર પાણી આવી ગયું છે। ઓરંગા નદીના પાણી ફરી વળતા પુલ પરનો એપ્રોચ રોડ પણ ધોવાઈ ગયો છે। કૈલાશ રોડનો પુલ વહીવટી તંત્રએ બંધ કરતા સ્થાનિકોને હાલાકી પડી છે। ભારે વરસાદને પગલે રોડ રસ્તા પર સૌથી વધારે અસર પડતી હોય છે। ઓરંગા નદીએ હાલ ભયજનક સપાટી વટાવી દીધી છે અને ખેરગામને તાલુકાના 40 ગામને જોડતા પુલ પર હાલ પાણી ફરી વળ્યા છે। ઓરંગા નદીના પાણી ફરી વળતા પુલ પરનો એપ્રોચ રોડ ધોવાઈ ગયો છે, જેથી એક ગામથી બીજા ગામ જવાનો સંપર્ક તૂટી ગયો છે। કૈલાશ રોડનો પુલ વહીવટી તંત્રએ બંધ કરતા સ્થાનિકોને પારાવાર હાલાકી પડી રહી છે। ફરી એક વખત રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે। નવસારી હોય કે વલસાડ હોય, ભારે વરસાદને પગલે સ્થિતિ ખરાબ। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડની જે ઔરંગા નદી છે તેણે પોતાની ભયજનક સપાટી વટાવી હતી અને ઔરંગા નદીના પાણી કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા હતા, જેને કારણે ત્યાંથી 35 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। પરંતુ હાલ અમે ઊભા છીએ જે વલસાડના 40 ગામોને જે જોડતો જે બ્રિજ છે ત્યાં ઊભા છે અને આપને દ્રશ્યોમાં બતાવવા માગીએ છીએ કે ઔરંગા નદીનો જે પુલ છે તે પુલના ઉપર જે ખાનાખરાબી સર્જાય છે। નદી ઔરંગા નદીના પાણી જે હતા આ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા, જેના કારણે ડામરો ઉખડી જવા પામ્યા છે। તો સાથે વાત કરવામાં આવે તો મસ્ત મોટા જે વૃક્ષો છે તે વૃક્ષો પણ પુલ ઉપર આવી ચૂક્યા છે, જેને કારણે જે અહીંથી પસાર થતા જેટલા 40 ગામોના જે લોકો છે તેઓ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવશે। અને ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારથી જ આ બ્રિજ ઉપર પાણી ફરી વળવાના કારણે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ આ જે પુલ છે એ 40 ગામોને જે જોડતો જે પુલ છે જેના ઉપરથી લોકો હજારોની સંખ્યામાં લોકો આખા દિવસ દરમિયાન તથા રાત્રિ દરમિયાન અવર જવર કરતા હોય છે, ત્યારે તેઓએ કેટલા દિવસે આ સમસ્યા વેઠવી પડશે તે આવનારો સમય બતાવશે। અક્ષય કદમ, TV9, વલસાડ।